આંખ સામે લહેરાય છે દરિયો. તો પણ સિંચાઈ માટે વલખા. ખેરાલુના નસીબમાં જાંજવાના જળ. તમારી સામે આખો દરિયો હોય અને છતાંય ટીપુ પાણી માટે પણ તરસવું પડે, આવી જ સ્થિતિ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની છે. કારણ કે ખેરાલુ તાલુકાની કમનસીબી એ છે કે આ તાલુકામાં ઉત્તર ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ધરોઈ ડેમ હોવા છતાં ખેરાલુ તાલુકાને આ ડેમનો લાભ નથી મળતો. આ તાલુકાનું એકમાત્ર આધાર ચિમનાબાઈ સરોવર છે. કાદરપુર ગામ નજીક 1600 એકરમાં પથરાયેલા ચિમનાબાઈ સરોવરમાં જો જળસ્તર લેવલ જાળવી રાખવામાં આવે તો ખેરાલુના અનેક વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવે તેમ છે અને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. આ બાબતે ખેરાલુ તાલુકાના ખેડૂતો વારંવાર ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. હજુ પણ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ આ મુદ્દાને ઉકેલવાની આશા બંધાવી રહ્યા છે. 24 ફૂટ પાણીનું લેવલ જળવાય એ માટે અત્યારે 50 ક્યુસેક નર્મદાનું પાણી નાખવામાં આવશે છેલ્લા 3 મહિનાથી, પણ એનું લેવલ થતું નથી 24 ફૂટ. ને જે પાણી આવે છે પાછળથી આવરો એ પાછું સામે છોડી દેવામાં આવે છે સિંચાઈ માટે. અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનને સાથે રાખી સરકારશ્રીમાં રજૂઆત કરી કાયમી ધોરણે 24 ફૂટ લેવલ જળવાય એવી અમે માગણી મૂકીશું અને સંતોષકારક લોકોને જવાબ મળે અને સિંચાઈનો લાભ મળે એ માટે તમામ પ્રયત્નો કરીશું. આપને જણાવી દઈએ કે ગાયકવાડી સમયમાં દુષ્કાળની પરિસ્થિતિ વખતે સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખેરાલુ તાલુકા માટે કાદરપુર નજીક 1600 એકરમાં સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સરોવરને મહારાણી ચિમનાબાઈનું નામ આપવામાં આવ્યું હતું. આ સરોવરનો મુખ્ય સ્ત્રાવ ક્ષેત્ર રૂપેણ નદી છે, પણ સમય જતાં રૂપેણ નદી લુપ્ત થઈ ગઈ અને આ સરોવરમાં કુદરતી રીતે પાણીનો આવરો બંધ થઈ ગયો. જોકે ત્યારબાદ કુડા અને અન્ય ફીડર દ્વારા ચોમાસામાં ચિમનાબાઈ તળાવમાં પાણી તો ઠલવાય છે, પરંતુ તેનું વોટર લેવલ જાળવવાનો પ્રશ્ન છે તે કેટલાક ટેકનિકલ મુદ્દાના કારણે ઉકેલાતો નથી. જોકે આ સમસ્યાને સ્થાનિક વિપક્ષી નેતાઓ ચૂંટણીના મુદ્દા માટેની એક તરકીબ ગણાવી રહ્યા છે. કે યોજના તો સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય, તળાવ ભરાઈ જાય તો એની મહત્વતા ઘટી જાય. એ મહત્વતા ન ઘટે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર લોકોને ખેડૂતો બનાવી અને પાણી લડતું રાખવાનું, એટલે ખેડૂતને એમ લાગે કે જો આ સરકારના વિરોધ બધું તો આપણું પાણી ભરાશે નહીં અને સરવાળે ખેડૂતો જે લાભ મળવો જોઈએ મળશે નહીં, એટલે એક જાતની પ્રેશર ટેકનિક અને બ્લેકમેલ કરવાનું કામ છે. આ ચિમનાબાઈ સરોવર એ ભારતીય જનતા પાર્ટી માટે મત લેવાનું સાધન છે, એ સિવાય કોઈ કાર્યક્રમ નથી. જોકે થોડા વર્ષો પહેલા સરકારે આ સરોવરને જીવંત બનાવવા નર્મદાનું પાણી કુડા ફીડરથી લાવવાની યોજના બનાવી અને 100 ક્યુસેક પાણી સરોવર સુધી પહોંચાડી સરોવરનું જળસ્તર 13 ફૂટ સુધી લઈ જવાયું, પરંતુ જળસ્તર જાળવી રાખવાનો કોઈ નિયમ કે ગાઈડલાઈન નહીં હોવાને કારણે રવિ સિઝન માટે એટલું જ પાણી સિંચાઈ માટે આપવાનું શરૂ કરી દેવાયું. આમ આવક સામે એટલી જ જાવક થઈ જતા સરોવરનું જળસ્તર 24 ફૂટ લઈ જવાની માંગણી ઠેરની ઠેર જ રહી. જાણકાર લોકો આને વહીવટી તંત્રની અણાવડત તરીકે ગણાવી રહ્યા છે. પણ આ પાણી જે નાખવાની સરકારશ્રીની જે પદ્ધતિ છે, માત્ર ચોમાસુના 1.5 મહિના સુધી જ આ પાણી નંખાતું હોય છે. આટલું મોટું સરોવર આ 1.5 મહિના પાણી નાખવાથી ક્યારેય ભરાઈ શકે એવી સ્થિતિ જ નથી. જે પાણીનું લેવલ જે છે આને જાળવવાનો એક ઇસ્યુ હતો કે 24 ફૂટ કે 20 ફૂટ, સરકારશ્રી જે નક્કી કરે તે એક ડેડ લેવલ આ સરોવરનું નક્કી કરવામાં આવે, જે નીતિ આજ સુધીમાં ઘડવામાં નથી આવી. આનું પરિણામ આ છે કે ગમે તેટલી લડાઈઓ કરવામાં આવે, ગમે તેટલા આંદોલનો થાય, ચિમનાબાઈમાં પાણી નાખવામાં આવે, પણ રવિ સિઝનમાં સરોવર ખાલી ખમ થઈ જતું હોય છે. આજે પણ એ સ્થિતિમાં આ સરોવર પાછું પૂર્વવત ખાલી થવા જઈ રહ્યું છે. ખેરાલુ તાલુકાનું એકમાત્ર આધાર ચિમનાબાઈ સરોવર છે અને આ તાલુકાને જો આર્થિક રીતે સમૃદ્ધ બનાવવો હોય તો ચિમનાબાઈ સરોવરના પ્રશ્નનો ઉકેલ શોધવો જ રહ્યો. જોકે 25 વર્ષથી આ પ્રશ્ન ઉકેલાવવાની રાહ જોતા ખેરાલુના ખેડૂતોનું આ સપનું ક્યારે પૂરું થશે તેનો જવાબ કોઈની પાસે નથી. ખેડૂતોની માગણી છે કે તેમના તેમની જે ચિમનાબાઈ સરોવરનું જે જળસ્તર છે નક્કી કરવામાં આવે અને તેને સતત 12 માસ સુધી ભરેલું રાખવામાં આવે, પરંતુ ખેડૂતોની આ માગણીને ન તો સરકાર સાંભળે છે, ન તો સ્થાનિક રાજકીય નેતાઓ સાંભળે છે, કે નહીં તો અહીંની સ્થાનિક નેતાગીરી આ વિસ્તારના આ પ્રશ્નને ઉકેલી શકી છે. કમલેશ રાવલ, VTV, ચિમનાબાઈ સરોવર.